મુંબઈની બાયકુલ જેલમાં એક મહિલા કેદીની મોત બાદ ઇન્દ્રાણી મુખર્જી સહિત આશરે 200 કેદીઓની સામે ધમાલ મચાવવાનો મામલો દાખલ થયો છે. એક પોલીસ અધિકારીએ માહિતી આપી કે બાયકુલા જેલમાં બંધ શીના બોરા હત્યાની મુખ્ય આરોપી માતા ઇન્દ્રાણી સહિત 200 કેદીઓની સામે કાલે આઈપીસી અંતર્ગત તોફાન કરવાનું તેમજ ગેરકાનૂની રીતે ભેગા થવાના, સરકારી કર્મચારીઓ પર હુમલા કરવાનો અને અન્ય અલગ અલગ ધારાઓ અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે. જેલમાં એક કેદી મંજુ ગોવિંદ શેટેની શુક્રવારે રાતના સરકારી જીજે હોસ્પિટલમાં મોત થઈ ગયા બાદ આ ધમાલ થઈ હતી. કેદી મહિલાઓએ જેલમાં ધમાલ કરીને મહિલા પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેણે મંજુ સાથે મારઝૂડ કરી હતી. જોકે આ પછી જેલમાં 6 કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી અને પોલીસે તેમની સામે આઈપીસીની ધારા 302 અંતર્ગત એક મામલો દાખલ કર્યો છે. મહિલા કેદીનું મોત થતાં અન્ય મહિલા કેદીઓએ જેલની છત પર જઈને હોબાળો મચાવ્યો હતો અને ઇન્દ્રાણી પર મહિલાઓને ધમાલ માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ છે.